नमस्ते विद्यार्थी मित्रों, केम छो? મજામાં ને? હવે તમે સંસ્કૃતમાં ત્રણ પ્રકરણ ભણી ચૂક્યા, હવે આપણે ચોથું પ્રકરણ ભણવાનું છે. તો ચોથું પ્રકરણ કયું છે? તે સંખ્યા, એટલે કે આપણે સંખ્યાના અંક એ આપણે શીખવાનું છે. જો આપણે અંગ્રેજીમાં જુદી રીતે બોલાય છે કે અંગ્રેજીમાં એકને 1 2 3 4 5 એ રીતે બોલીએ છીએ, ગુજરાતીમાં 1 2 3 અને 4 એક રીતે આપણે સંસ્કૃતમાં કઈ રીતે બોલાય છે, કઈ રીતે લખાય છે એ આપણે અહીંયા શીખવાનું છે. તો તમારે પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને સાથે સાથે તમારે ધ્યાન પણ આપવાનું છે કે આપણે કઈ રીતે લખીશું. જો તમારા પાઠ્યપુસ્તકમાં પહેલું એક ફૂલ છે તો એકને કહેવાય છે એકમ. ત્યારબાદ આવે છે બે ફૂલ તો દ્વે. ત્યારબાદ આવે છે ત્રણ તો ત્રણ ને કહેવાય છે ત્રિણી. ત્યારબાદ આવે છે ચાર તો ચાર ને કહેવાય છે ચત્વારી. ત્યારબાદ આવે છે પાંચ તો પાંચ ને કહેવાય છે અંગચ. ત્યારબાદ આવે છે છ, છ ને કહેવાય છે છષ્ટ. ત્યારબાદ આવે છે સાત, સાત ને કહેવાય છે સપ્ત. ત્યારબાદ આવે છે આઠ તો આઠ ને કહેવાય છે અષ્ટ. ત્યારબાદ આવે છે નવ, નવ ને શું કહેવાય છે નવ. ત્યારબાદ આવે છે દસ, દસ ને શું કહેવાય છે દસ. ત્યાં પણ અંક આપેલા છે. અગિયાર ને શું કહેવાય? અગિયાર ને એકાદશ. બાર ને કહેવાય છે દાદસ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને ખ્યાલ આવી ગયો કે ગુજરાતીમાં આપણે કઈ રીતે બોલીએ છીએ, હિન્દીમાં કઈ રીતે બોલાય છે અને સંસ્કૃતમાં કઈ રીતે બોલાય છે. હવે આ પાઠમાં તમારે સંખ્યાનું તમને સમજણ આપેલી છે તો થોડુંક આપણે જોઈ લઈશું. જો હિન્દીમાં અને ગુજરાતીમાં નવ ને તો નવ જ કહી શકીએ છીએ, સંસ્કૃતમાં પણ દસ ને દસ જ છે. શું બદલાય છે? તો એક ને એકમ, બે ને દ્વે કહેવાય છે, ત્રણ ને ત્રિણી, ચાર ને ચત્વારી, પાંચ ને પગજ, છ ને ષષ્ઠ, સાત ને સપ્ત, આઠ ને અષ્ટ, નવ ને નવ અને દસ ને દસ ને અગિયાર ને કહેવાય છે એકાદશ, બાર ને દ્વાદશ. એ જ રીતે અહીંયા તમને પ્રશ્નો પણ થોડાક છે. દ્વાદશ એટલે શું? તો જો દ્વાદશ કોને કહેવાય છે? 12 ને. પછી પગજ કોને કહેવાય છે? તો 5 ને. તો ષષ્ઠ, ષષ્ઠનો શબ્દ ગુજરાતી શું થાય? ષષ્ઠ એટલે 6. અગિયાર ને સંસ્કૃતમાં શું કહેવાય? તો એકાદશ. ત્રિણીની અંકમાં કેવી રીતે લખાય? તો ત્રિણીની અંકમાં આ રીતે લખાય છે. તો આ પાઠ તમને સમજાઈ ગયો હશે. તમારે નોટબુકમાં તમારે લખવાનું છે પણ દોરીને પણ લખવાનું છે અને તમારા પ્રશ્નનો જવાબ પણ સરસ રીતે લખવાના છે. જય હિન્દ. અસ્તુ.